જૂનાગઢ તાલુકા સરપંચ એસોસિએશન પ્રમુખ શ્રી રાજેશભાઈ પોપટભાઈ લુણાગરિયા, ગત તારીખ 15/6/2017 રોજ ગ્રામ પંચાયતના સરપંચ એસોસિએશનની બેઠક બોલાવેલી, જેની અંદર અમે 10 મુદ્દા મૂકેલા. 10 મુદ્દામાંથી એક પણ મુદ્દાનો આ દિન સુધી જે તે વિભાગીય અધિકારી કે જે તે સરકારે અમલ કરેલ નથી. જૂનાગઢ તાલુકામાં 58 ગ્રામ પંચાયતોમાંથી સહીના નમૂના બાબતની અમારી લડત ચાલતી હતી કે તલાટી કમ મંત્રીનો સહીનો ઉમેરો ન કરવો, તો પણ સત્તા પરિપત્ર આપી અને પંચાયતના નાણાકીય વહીવટમાં તલાટી કમ મંત્રીનો ઉમેરો કરવા માગે છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. અને જો સરકારશ્રીને તલાટી કમ મંત્રીનો ઉમેરો કરવો હોય તો ગ્રામ પંચાયતનો અધ્યક્ષ તલાટી બનવો જોઈએ. ગ્રામ પંચાયતના ઠરાવો, ગ્રામ પંચાયતની બેઠકો, ગ્રામસભાઓ થી માંડીને ગામના જે કાંઈ પ્રશ્નો હોય તલાટીને સીરે જાહે અને તલાટીને હેડક્વાર્ટર ગ્રામ પંચાયતમાં હોય છે ત્યાં એને રહેવું જોઈએ. અને અમે આ તમામ જવાબદારીમાંથી મુક્તિ લેવા માગીએ છીએ. જો સરકાર વહેલી તકે સમજશે અને તલાટીનો ઉમેરો નહીં કરે તો રાબેતા મુજબ પંચાયતોનો વ્યવહાર હાલશે, અન્યથા અમે આનો વિરોધ કરીએ છીએ. મુદ્દો અમારો બીજો છે, ગ્રામ પંચાયતમાં એસઓની જગ્યા ખાલી પડેલી છે. એસઓની જગ્યા ખાલી પડેલી છે. અમારે 58 ગ્રામ પંચાયતમાં ઘણા ઘણા સરપંચો પાસે વર્ક ઓર્ડર આવી ગયેલા છે, જે એસઓના અભાવે કામ થઈ શકતા નથી અને એની મુદત પૂર્ણ થવાના આરે છે. લગભગ તો અમુક ગ્રામ પંચાયતમાં પૂર્ણ થયેલ છે. એસઓની જગ્યા ખાલી હોવાને કારણે ગામના વિકાસના કામો ટળેલા સડેલા છે. જો આ ગ્રામ પંચાયતના કામો ટળે સડ્યા છે અને આની ઉપર કોઈ સરપંચ ઉપર એક્શન લેવે તો જે તે જવાબદારી જે તે અધિકારીની રહે, જેથી કરીને ગ્રામ પંચાયત તાલુકા પંચાયતની અંદર એસઓની જગ્યા ખાલી પડેલ છે એને તાત્કાલિક ભરવી અને ગામના વિકાસમાં સહમતિ આપી એવી અમારી માગણી છે. ત્રીજો મુદ્દો અમારો એવો છે, પંચાયતમાં પટ્ટાવાળા અને પાણી પુરવઠા અધિકારીની જે તે સમય ભરતી કરેલ છે, આજે 40-40 વર્ષથી એ લોકો ગ્રામ પંચાયતના કામ કરે છે, પંચાયતોના કામ કરે, જેનો નાણાકીય વ્યવહાર એટલે કે એનો પગાર ધોરણ ગામ લોકો ગામ પાસેથી ઉઘરાવી અને એને આપવામાં આવે છે. સરકારનું કે આમાં જે તે અધિકારીનું કોઈનું જે ફંડ એને ચૂકવવામાં આવતું, આ ફંડ ગામનું છે, ગામ ચૂકવે છે, આમાં સરકારને કોઈ લેલા દેલા નથી. તો પણ સરકારે તાત્કાલિક પરિપત્ર બહાર પાડી અને તાત્કાલિક ધોરણે છૂટા કરી દેવા. છૂટા કરવાથી ગામની અંદર પાણીના વ્યવહાર અત્યારે ખોવાઈ ગયેલા છે. પાણી આપવું કેમ? અજાણ્યો માણસ આવે તો એને આવી કોઈ નીતિ નિયમની ખબર નથી હોતી અને 400-400 રૂપિયા રોજ લે. તો અમારી એવી માગણી છે કે આ પટ્ટાવાળાને, પાણી પુરવઠાવાળાને જો સરકારને કાંઈ ભરોસો ન હોય તો અમને 11 મહિનાના કરાર ઉપર આ લોકોને રાખવાની મંજૂર આપે એવી અમારી માગણી છે. અને મુદ્દો અમારો ચોથો છે, જૂનાગઢ તાલુકાની અંદર ગત વર્ષમાં પાક વીમો મળેલો નથી. આજ દિન સુધી ખેડૂતે કંઈક લડત કરી, કંઈક આંદોલન કર્યા, હજી લગીમાં મળ્યો નથી. ચાલુ વર્ષની અંદર જે તે ગામડાઓની અંદર ગ્રામસેવક દ્વારા પ્લોટ નક્કી કરાવવામાં આવ્યા, જે પ્લોટ નક્કી કર્યા એ માંડવીની અંદર અત્યારે મોટી ઉપરતામાં મૂંડો આવેલ છે અને માંડવી નાશ પામેલ છે. નાશ પામ્યાથી તાત્કાલિક ધોરણે આ ખેતરો સર્વે કરી અને તાત્કાલિક ધોરણે આ ખેડૂતને વધારામાં વધારે વળતર મળે એવી અમારી માગણી છે. પાંચમો મુદ્દો એવો છે અમારે કે જે ખેડૂએ મુંડાની અરજી કરી છે, અત્યારે ખેતીવાડી ખાતાની અંદર મુંડાની અરજી કરી છે, એનું એક પણ અધિકારી દ્વારા સર્વે કરવામાં આવેલું નથી અને કરતા પણ નથી, જેથી કરીને માંડવી ઉપડી જાય પછી સર્વે કરવા આવે તો ખેડૂને માથે ઓઢીને રોવાનો વારો આવશે. ખેડૂ નહીં ઘરનો નહીં ઘાટનો આવી સ્થિતિનું નિર્માણ થઈ શક્યું છે. ખેડૂ પાયમાલ થતો જાય છે. આની વાહે કોઈ અવાજ દેવાવાળું કે આયરે ઊભો રહે આનો નિકાલ કરવાવાળો માણસ અમને જડતો નથી, જેથી કરીને અમે સરપંચો ખેડૂ વતી આ મુદ્દાને લઈ અને કલેક્ટર સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ અને આનો ઓગ્યામાં વહેલેમાં વહેલી તકે નિકાલ કરીને ઓગ્ય જવાબ મળે એવી અમારી માગણી છે. ચોથો મુદ્દો છે આવક જ્ઞાતિ રહીશના દાખલા. જે તે સમય ગ્રામ પંચાયતો આપતી હતી, આજે તાલુકા પંચાયતને મામલતદાર કચેરી આપે છે, જેની અંદર ખરેખર અરજદારને સોગંદનામાની જરૂર જ નથી હોતી. 20-20 રૂપિયાના સ્ટેમ્પ લઈ અને સોગંદનામા કરી અને અરજદારોને હેરાન કરવામાં આવે છે. જો આવી જ રીતે હેરાન કરવા હોય તો આ સત્તા પંચાયતોની છે, પંચાયતો પાસે રહેવા દેવામાં આવે અને પંચાયતો થ્રુ આ કામ કરવામાં આવે એવી અમારી માગણી છે. અને જૂનાગઢ તાલુકાના સરપંચો આ છૂટા એવા પછી, આ નવી બોડી બેઠા પછી કલેક્ટર કચેરી અંદર સરપંચોની 6 માસિક બેઠક બોલાવવી જોઈએ. 6 માસિક બેઠક બોલાવવી જોઈએ, જેની અંદર જે તે ગ્રામ પંચાયતના પ્રશ્નો હોય એ એનો સરપંચ લઈ આવે અને રજૂ કરી જૂના પ્રશ્નોના નિકાલ કરવા જોઈએ, નવા પ્રશ્નો સાંભળવા જોઈએ, થડ ઉપર નિકાલ થાય એટલે થડ ઉપર કરવા જોઈએ એવી અમારા સરપંચોની માગણી છે. જૂનાગઢ તાલુકામાં ક્રોપ કટિંગની જે કામગીરી ચાલે છે એ હાવ
ગોકુળ ગાયની ઝડપે હાલે છે, એટલે મંદી હાલે છે, જેને કારણે ખેડૂતોની માંડવી નાશ પામી છે. એનું તાત્કાલિક ક્રોપ કટિંગ કરી પ્લોટ માપી અને યોગ્ય પાક વીમો તાત્કાલિક ધોરણે ખેડૂતને મળે એવી અમારી માગણી છે. હવે ગામડાઓના ખેડૂતને સાથે રાખી અને ના છૂટકે અમારે જે તે કચેરીઓની અંદર ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે. ચૂંટણી હમણાં આવે છે, બરોબર છે, જેની અંદર સરકાર અમને સહમતિ નહીં આપે, ગામડાઓના ખેડૂતનો કે આમ પ્રજાનો કોઈ પ્રશ્ન નહીં સાંભળે, તો અમે આગવી ચૂંટણી અંદર જે તે ગામના સરપંચો ભેગા થઈને તમામ ગામોની અંદર ચૂંટણીનો બહિષ્કાર કરવાની તૈયારી પણ રાખશું. હું તો લેતો બધા મુદ્દા અહીંયા કલેક્ટર બી લાગુ પડતા નથી, જે જે લાગુ પડતા હોય કે એમાં કલેક્ટર કચેરી નહીં, તો એમાં કઈ નાનું એવું બિલ હોય કે 500 રૂપિયા નથી કે તમે ક્યાં કર્યું શું કર્યું, તો એ બધું તો મજૂર સરકાર નથી દેતી, બરોબર. અમારે પગાર દેવો, અમારે માણા રાખવો, એમાં છૂટો પછી સરકાર છૂટો કરે, બરોબર. તો કે પંચાયત બોડીને સસ્પેન્ડ કરે, અમને બેહેડા સરકારે, ગામ લોકો છૂટીને બેહેડા છે, સરકારે અમને નથી બેહેડા. તો 11 મહિનાના કરાર ખર્ચ ઉપર અમને પટાવરો અને પાણી પુરવઠાનો જે કઈ માણસ છે એને રાખવાની પરવાનગી આપી દે, 11 મહિને છૂટો કરીને 11 મહિના મેં કરાર કરી દેવું, કાયમી સરકારને તો વાંધો તો એને કાયમી કરો, અમને વાંધો નથી. મોટામાં મોટો પ્રશ્ન સાહેબ 18 વર્ષ થયા લોકો ધોલાઈનું જેતપુર ધોલાઈ ઘાટના કારખાના ફાળીના કારખાના ઘાટ ધોય અને સીધા ઉબેણ નદીમાં ઠલવે છે. અત્યારે અમારી પરિસ્થિતિ ચોખ્ખીમાં પાણી પીવા લાયક નથી, નર્મદા આધારિત છે અને અમને કાયમી નર્મદાનું પાણી મફત મળે એવું સર આપ સર નક્કી દીધું છે અને તલાટી મંત્રીનું છે. અમારે બાઈકમાં અધિકારી કોઈ ઓફિસમાં હોતા નથી, અમારે 1 વાગે ટાઈમ મળે ને અધિકારીઓ બધા આરામમાં ઉભી રહે છે, બધું કમ્પ્લીટ થઈ ગયું તો એને ઉકલાવી ચોકી નાખ્યો, ચોકીના મંત્રીને વડાઈ લઈ હાજર થઈ ગયા પછી, એટલે નાણાકીય વહીવટની હિસાબે આ બધી પ્રક્રિયા થઈ છે, એમને થતી નથી. તલાટીની જગ્યાની અંદર પુષ્કળ પ્રમાણમાં વહીવટ થાય છે અને મંત્રીઓને જ્યાં જવું ત્યાં જઈ શકે અને બદલી જ્યાં કરવી ત્યાં કરીએ છીએ, બરોબર. નાણા પૈસા હોય તો થાય, અમારે મંત્રી બદલાવ પણ અમે પૈસા દઈએ તો બદલી જાય, નગર બદલાય. બીજું રેવન્યુ તલાટીનો પ્રશ્ન છે બેન, રેવન્યુ તલાટી જુનાગઢ તાલુકામાં છે, ખેતીવાડીના કામ વધારે પંચાયત અને કદાચ ટીડીઓમાં મીટિંગ હોય ગુરુવારે, તો એવું નથી એને મીટિંગમાં ધામડાથી જવાનું હોય, એક જ કલાક બે કલાક પછી આવું જોઈએ. અમે તો વિરોધમાં, અમે ઠરાવ કર્યા નથી, અમે ન સહી ફેરવવાને સસ્પેન્ડ કરી દેવાય તો કરી દઈએ, એની પરવાઈ નથી, ઠરાવ કરી તો નહીં પડશે ને. અને કા સરકાર ને એવું કરવું હોય તમામ સત્તા નાણાકીય વહીવટ એનો, ગ્રામ સભા એની, પંચાયત બેઠક એની, કામ આવે એનું એગ્રીમેન્ટ એને કરવાનું, ગામ માંથી કોઈ ફરિયાદ આવી એને જોવાનું, અમારી જવાબદારી નહીં. જવાબદારી નીતિ વિશે નિર્ણય છે, તમે સરપંચ છો ગામના નાગરિક.